नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन द्वारा आयोजित आज आपणे धोरण 10 सामाजिक विज्ञान अने चैप्टर 4 बीजू भारतनो सांस्कृतिक वारसो हस्त अने ललित कला। तो आ चैप्टरमां मित्रों आज आपणे नवा टॉपिक साथे चर्चा करीशुं अने आजनो आपणो टॉपिक छे हस्तकलाओ। अने हस्तकलामां आपणे धातु काम कला, जड़तल काम कला અને અકીક કામ કલા, તો આ ત્રણ હસ્તકલા વિશે આજે આપણે સવિસ્તાર સમજીશું, બરાબર છે મિત્રો? તો ચાલો સૌથી પહેલા આપણે વાત કરીશું ધાતુ કામ કલા। તો મિત્રો સૌથી પહેલા વાત કરીશું ધાતુ કામ કલા। તો જો એમાં કે ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે, બરાબર છે મિત્રો? કે ભારતમાં પ્રાચીન સમયથી ધાતુ વિદ્યા રહેલી છે। ત્યાર પછી પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી। પાષાણ યુગ એટલે કે પથ્થરોમાંથી બનાવવામાં આવતો હતો, બરાબર છે મિત્રો? કે આદિ માનવના જમાનાની વાત કરીએ તો એ સમયે આદિ માનવો પથ્થરોમાંથી ઓજારો બનાવતો, અને આમ પાષાણ યુગ પછી એટલે પથ્થરનો સમય, કે એ સમયે પથ્થરમાંથી ઓજારો બનતો। તો પાષાણ યુગ પછી ધાતુ યુગ વિકસી, એટલે કે ધાતુ વિદ્યા વિકસી, બરાબર છે મિત્રો? એટલે પ્રાચીન સમયમાં ધાતુ વિદ્યા પણ મહત્વની છે, અને પાષાણ યુગ પછી ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી। ત્યાર પછી લોઠલના કારીગરોએ, બરાબર છે, એ સમયે લોઠલના જે કારીગર, લોઠલ એ સ્થળ છે, અને લોઠલ સ્થળના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા, બરાબર, એ સમયે કારીગરો ધાતુમાંથી કેટલીક વસ્તુઓ તૈયાર કરતા, જેમ કે ધાતુમાંથી તેઓ દાંતરડા, સાંધીઓ અને વણાટવાળી કરવર, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો હોવાનું બનાવવાનું ગણાય છે, બરાબર છે મિત્રો? કે ધાતુ વિદ્યા પ્રાચીન ગણાય છે, તો એ સમયે લોઠલના જે કારીગરો હતા, આ કારીગરો ધાતુમાંથી કેટલીક વસ્તુઓ તૈયાર કરતા, એટલે કે ધાતુમાંથી વસ્તુઓ બનાવતા, જેમ કે ધાતુમાંથી તેઓ દાંતરડા, શારદીઓ, કરવત, આરા, સોય આવી ઘણી બધી વસ્તુઓ તેઓ ધાતુમાંથી તૈયાર કરતા હતા। તે ઉપરાંત તાંબાના અને કાંસાના ઓજારો પણ, એટલે કે તાંબામાંથી અને કાંસામાંથી પણ કેટલાક ઓજારો બનાવવાનું ગણાય છે, એટલે કે એ સમયના કારીગરો ધાતુમાંથી ઘણી બધી વસ્તુઓ પણ બનાવતા હતા, એ પણ અહીં સૌથી મહત્વનું ગણાય છે। ત્યાર પછી તે ઉપરાંત ધાતુમાંથી વિવિધ પ્રકારના વાસણો જે હાલ આપણે વાપરીએ છીએ, બરાબર, ધાતુના વાસણો જે આપણે એલ્યુમિનિયમના મોટા ટપેલા હોય છે, બરાબર, જેનો ઉપયોગ આજે આપણે વાસણોમાં પણ કરીએ છીએ, તો ધાતુમાંથી ઓજારો તો બનાવતો, પણ તે સાથે સાથે ધાતુમાંથી વિવિધ પ્રકારના વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા, બરાબર છે મિત્રો? કે આવા ધાતુમાંથી વિવિધ પ્રકારના ખેતીને લગતા સાધનો તો બનાવતો, પણ તે ઉપરાંત ધાતુમાંથી વાસણો, વિવિધ પ્રકારની મૂર્તિઓ અને પાત્રો પણ બનાવવામાં આવતા। તે ઉપરાંત યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા, બરાબર છે મિત્રો? કે યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો એ પણ ધાતુમાંથી બનાવવામાં આવતા, શેમાંથી બનતા? ધાતુમાંથી, બરાબર છે મિત્રો? તો આ રીતે યુદ્ધ માટેના જે અસ્ત્રો છે, કે જે સાધનો છે, યુદ્ધ માટેના સાધનો એ પણ ધાતુમાંથી એ સમયે બનાવવામાં આવતા। ત્યાર પછી સોના ચાંદી જેવી ધાતુઓનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થતો, બરાબર, કે સોના ચાંદીમાંથી શું બનાવવામાં આવતું? ઘરેણા બનાવવામાં આવતું। તે ઉપરાંત તાંબુ, પિત્તળ અને કાંસુ એ ધાતુનો ઉપયોગ ખાસ કરીને વાસણો અને મૂર્તિ બનાવવામાં થતો, બરાબર, કે આજ પ્રાચીન સમયમાં જોઈએ તો પિત્તળના વાસણો આપણને વધારે જોવા મળતા, તો આમ જે કાંસુ છે, તાંબુ છે, પિત્તળ છે, આ ત્રણ ધાતુમાંથી વિવિધ પ્રકારના પ્રાચીન સમયમાં વાસણો બનાવવામાં આવતા, અને એ વાસણો ઘરમાં ઘર વપરાશ તરીકે ઉપયોગ કરતા। ત્યાર પછી લોખંડનો ઉપયોગ એ સમયે ઓજારો
પછી ઓજારો કે હથિયારો બનાવવામાં ઉપયોગ થવા લાગ્યો। બરાબર છે મિત્રો, તો અહીં આપણે જે વાત કરી ધાતુ કામ કલા કે પ્રાચીન સમયની ધાતુ વિદ્યા એ ખૂબ જાણીતી ગણાય છે અને ધાતુમાંથી ઘણા બધા સાધનો ઓજારો વાસણો મૂર્તિઓ આ બધું બનાવવામાં આવતું। બરાબર, એટલે સૌથી મહત્વની બાબત એ છે કે ધાતુનો ઉપયોગ પણ પ્રાચીન સમયમાં વિવિધ પ્રકારની વસ્તુઓની બનાવટમાં થતો હતો, તેની સમજૂતી આપણે અહીં મેળવી। બરાબર છે મિત્રો, જો મિત્રો ફરીથી કે ધાતુ વિદ્યા પ્રાચીન ભારતની વિદ્યા છે અને પાષાણ યુગ પછી એટલે કે પથ્થરો માટે જે પહેલા સાધનો બનાવવામાં આવતા ધીમે ધીમે પથ્થરો માટે ઓછા થઈ ગયા અને ધાતુ માટે વિવિધ પ્રકારના ઓજારો બનાવવા માંડ્યા। એટલે પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી અને લોથલના કારીગરોએ ધાતુમાંથી વિવિધ પ્રકારના સાધનો આપણે અહીં જોયા, ગાટરડા, સાડી, વણાકવારી કરવત, આરા, સોય આ બધી વસ્તુઓ ધાતુમાંથી બનાવવા લાગ્યા। તે ઉપરાંત તાંબાના અને કાંસાના ઓજારો પણ તેમાંથી બનાવવામાં આવતા, તાંબામાંથી અને કાંસામાંથી પણ વિવિધ પ્રકારના ખેતીને લગતા ઓજારો બનાવવામાં આવતા, એવી રીતે ધાતુમાંથી વિવિધ પ્રકારના વાસણો બનાવવામાં આવતા, મૂર્તિઓ બનાવવામાં આવતી અને પાત્રો પણ બનાવવામાં આવતા। બરાબર છે, તે ઉપરાંત યુદ્ધ માટેના શસ્ત્રો કે અસ્ત્રો એ પણ ધાતુમાંથી તૈયાર કરવામાં આવતા। ત્યાર પછી સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થતો અને તાંબુ પિત્તળ કાંસાનો ઉપયોગ ખાસ કરીને વાસણો અને મૂર્તિઓ બનાવવા માટે થતો અને લોખંડનો ઉપયોગ પણ વિવિધ પ્રકારના ઓજારો કે હથિયારો બનાવવા માટે થતું। તો આ રીતે અહીં આપણે સમજૂતી મેળવી ધાતુ કામ કલા। ત્યાર પછી બીજી કલા વિશે સમજૂતી જોઈશું। ત્યાર પછી મિત્રો બીજી કલા છે જળતર કામ કલા। તો આ કલામાં આપણે આગળ સમજૂતી જોઈએ તો અલંકારો અને જળતરની કલા એ પણ ભારતની એક પ્રાચીન કલા છે। અલંકારો અને જળતરની કલા એ ભારતની પ્રાચીન કલા ગણાય છે। ત્યાર પછી કે રાજા મહારાજાઓના સમયની વાત કરીએ તો ભારતના રાજાઓ, સમ્રાટો, શાસકો, તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કર્યું। બરાબર, કે રાજા મહારાજાઓ એ સમયે જે સિંહાસન પર બેસતા એ સિંહાસન પણ મોટી થી જડેલું, રાજાઓ જે પોતાના ઘરેણા પહેરતા, તો આ બધું સમાવેશ એ જળતર કામ કલામાં થાય છે। એટલે કે ભારતના રાજાઓ, સમ્રાટો, શાસકો, તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા અને આ અલંકારમાં જળતર કામ કરવામાં આવતું। ત્યાર પછી અને તેમાંથી હીરા, મોતી અને માણેક જેવા કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુંગટ, દામણી, વીટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા હતા। બરાબર છે મિત્રો, કે જે હીરા મોતી અને માણેક છે, આ હીરા મોતી માણેકનો ઉપયોગ તેઓ જે વિવિધ પ્રકારના કિંમતી ઘરેણા છે આ ઘરેણાની બનાવટમાં તેઓ હીરા મોતી અને માણેકનો ઉપયોગ કરતા। જેમ કે એવા કયા ઘરેણા છે તો આપણે જોયું ગળામાં પહેરવાના હાર, બાજુબંધ, કળા, મુંગર, દામણી, વીટી અને નથણી, તો આવી બધી વસ્તુની બનાવટમાં આ હીરા મોતી અને માણેકને ચડવામાં આવતું। બરાબર છે મિત્રો, એટલે રાજા મહારાજાઓ જે આ વસ્ત્રો ધારણ કરતા કે ઘરેણા ધારણ કરતા તો એમના ઘરેણામાં હીરા મોતી અને માણેકથી જડેલા ઘરેણા તેઓ પહેરતા હતા। બરાબર છે મિત્રો, એટલે આ રીતે હીરા મોતી અને માણેક જેવા કિંમતી રત્નો છે આ ત્રણે ત્રણનો ઉપયોગ આ બધી વસ્તુની બનાવટમાં તેઓ આ હીરા મોતી માણેકનો ઉપયોગ કરતા। ત્યાર પછી જેમાં ખાસ કરીને મિત્રો પ્રશ્ન નોટ કરી લેજો, રાજસ્થાનનું બિકાનેર, રાજસ્થાનનું કયું સ્થળ છે? બિકાનેર। બિકાનેર એ ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે। બરાબર છે મિત્રો, કે રાજસ્થાનનું બિકાનેર એ ઘરેણાના
જાણીતું છે અને એ સમયના કારીગરો પણ આવી કલામાં નિપુણતા ધરાવતા હતા। બરાબર છે મિત્રો, તો અહીં આપણે આજે વાત કરી જળતર કામકલા કે હીરા મોતી માણેક આ ત્રણે ત્રણ કિંમતી રત્નોને વિવિધ પ્રકારના ઘરેણાની બનાવટમાં આ ત્રણ જે કિંમતી રત્નો છે આ રત્નોથી વિવિધ પ્રકારના ઘરેણા અને જળતર કામ કરવામાં આવતું। બરાબર છે મિત્રો, જુઓ કે રાજા મહારાજાઓના સમયની વાત કે રાજા મહારાજાઓ સમ્રાટો જે ઘરેણા પહેરતા એમના ઘરેણામાં સાચા હીરા મોતી અને માણેકથી તેમના ઘરેણા જળતર કરવામાં આવતા। તે ઉપરાંત વિવિધ પ્રકારના જે ઘરેણાઓ છે જેમ કે બાજુબંધ, હાર, કડા, મુગટ, બામણી, વીટી, નથણી, તો આ બધા ઘરેણાની બનાવટમાં હીરા મોતી અને માણેક જેવા કિંમતી રત્નો દ્વારા ઘરેણામાં જળતર કરવામાં આવતું। બરાબર છે મિત્રો, એટલે આ રીતે ઘરેણા એ સમયે ખૂબ જ કિંમતી હોવાનું ગણાય છે, જેમાં ખાસ કરીને જળતર કામ માટે જાણીતું સ્થળ હોય તો એ રાજસ્થાનનું બીકાનેર છે। બરાબર છે, પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે જળતર કલા માટે કયું સ્થળ જાણીતું છે, તો રાજસ્થાનનું બીકાનેર જે ઘરેણાના જળતર માટે જાણીતું છે। બરાબર છે મિત્રો, અહીં આપણે જે વાત કરી જળતર કામ કે વિવિધ કિંમતી રત્નોથી ઘરેણામાં જળતર કામ કરવામાં આવે છે અને એવા ઘરેણા રાજા મહારાજાઓએ પણ પહેરેલા છે પ્રાચીન સમયમાં એવું કહેવાયું છે। તો અહીં આ જળતર કામ કલાની સમજૂતી પૂર્ણ થઈ અને ત્રીજી કલા વિશે હવે આપણે સમજૂતી મેળવીશું। તો મિત્રો, ત્યાર પછી ત્રીજી કલા છે અકિક કામ કલા। તો એમાં જો અકિક કલા, અકિક એ એક પ્રકારનો કિંમતી પથ્થર છે જેનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થાય છે। તો જુઓ મિત્રો, એને સમજો અકિક કામ કે અકિક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે। બરાબર, અકિક એ શું છે કે ભારતની કેટલીક નદીઓના અને નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે। બરાબર છે કે અકિક નામનો જે પથ્થર છે એ નદીઓના ખીણવાળા પ્રદેશમાંથી મળી આવે છે, જેમાં ખાસ કરીને બીજા કયા કયા પથ્થરોનો સમાવેશ થાય છે, તો અકિક તો છે પણ અકિક સિવાય અકિક, ચકમક, અર્ધપારદર્શક, જે સુંદર ડાટો પથ્થર અને જે કાર્લિનિયન, આ ત્રણ પથ્થર મુખ્ય છે। બરાબર, જેમાં અકિક એ સૌથી કિંમતી પથ્થર છે। બરાબર છે મિત્રો, કે અકિક નામનો જે પથ્થર છે એ નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે। તે ઉપરાંત કિંમતી પથ્થર એ અકિક એ કિંમતી પથ્થર છે, જેમાં ખાસ કરીને અકિકની સાથે બીજા ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર જે કયા નામે ઓળખાય છે, કાર્લિનિયન। બરાબર છે કે અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર એટલે કે કાર્લિનિયન, આ જે પથ્થર છે આ ત્રણ પથ્થર મુખ્ય છે જે નદીઓના ખીણવાળા પ્રદેશમાંથી મળી આવે છે, જેમાં અકિક એ સૌથી કિંમતી પથ્થર ગણાય છે। તો અકિક તરીકે આપણે કઈ રીતે પથ્થરને ઓળખીશું, તો કેવો પથ્થર જે અકિક તરીકે ઓળખાય છે, તો સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સીડોનિક કેલ્સીડોનિક પથ્થરોને આપણે અકિક તરીકે ઓળખીએ છીએ। બરાબર છે મિત્રો, કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના જે પથ્થર છે તે પથ્થરોને આપણે અકિક તરીકે ઓળખીએ છીએ। બરાબર છે, આમ તો ઘણા બધા પથ્થરો મળી આવે છે પણ અકિક પથ્થરને આપણે કઈ રીતે ઓળખીશું, તો સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના જે બીજા અર્થમાં આપણે કહીએ છીએ કેલ્સેડોનિક, તો ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકિક તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી અને ગુજરાતમાં કયા સ્થળેથી અકિકના પથ્થરો મળી આવ્યા છે, બરાબર છે મિત્રો, તો ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુર જેવા વિસ્તારો છે ત્યાંથી
तो आ अकीकना पत्थरों ने बराबर कीजिए अकीकना पत्थरों मड़ी आ गया छे तो अकीकना पत्थरों का उपयोग खास करके अलंकारों में जलवा માટે થાય છે बराबर કે અકીકના પથ્થરોનો ઉપયોગ શેમાં થાય છે તો અલંકારો બનાવવા માટે બરાબર છે મિત્રો અને અલંકારોમાં જડવા માટે આ અકીકના પથ્થરને ખંભાત મોકલવામાં આવે છે ક્યાં મોકલવામાં આવે છે ખંભાત મોકલવામાં આવે છે બરાબર છે મિત્રો અહીં આપણે જે વાત કરી અકીક કલા વિશે કે અકીક એ એક પ્રકારનો કીમતી પથ્થર છે જે કેટલીક નદીઓના ખીણવાળા પ્રદેશમાંથી મળી આવે છે જેમાં ખાસ કરીને અકીક સિવાય બીજા કયા પથ્થર છે તો અકીક સિવાય બીજું ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર જે કાર્લિયન એ મુખ્ય છે એટલે મુખ્ય ત્રણ પથ્થર છે અકીક ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર આ ત્રણ મુખ્ય પથ્થરો છે નદીઓના ખીણવાળા પ્રદેશમાંથી મળી આવે છે જેમાં અકીક નામનો જે પથ્થર છે તે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો જે પથ્થર છે એ પથ્થરને આપણે અકીક તરીકે ઓળખીએ છીએ બરાબર છે મિત્રો કે અકીકનો પથ્થર કેવા રંગનો હોય છે ભૂરા કે સફેદ રંગનો અને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર હોય છે હવે ચડતર કામ કલા અને અકીક કામ કલા
थोड़े दौर कला की समझूती अं पूर्ण थाई फरी मड़ीशू नवा टॉपिक।